ત્યારબાદ આપણે ગોહિલ અજયભાઈને વિનંતી કરશું કે તે અહીં આવી પોતાની સ્પીચ રજૂ કરશે. નમસ્કાર, આજે હું મારા કૃષ્ણ વિશે કહીશ. શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. તેમની માતાનું નામ દેવકી અને તેમના પિતાનું નામ વાસુદેવ હતું. જે દિવસે જે રાતે તેનો જન્મ થયો તે જ રાતે તેને મથુરાથી ગોકુળ લઈ જવામાં આવે છે અને યશોદા અને નંદલાલાને સોંપે છે. યશોદા અને નંદલાલા તેને તેમના પુત્રની જેમ પાળે છે અને મોટો કરે છે. કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા તેમણે તેઓને ઘણા નટખટ કાર્યો કર્યા તે હું તમને એક પંક્તિ સ્વરૂપે કહીશ. કમર ગમર મારું અલોણું ગાજે શ્યામ, આવીને મારી મટુકી ફોડે અરે રે કાન, આવીને મારી મટુકી ફોડે. આ પંક્તિ એવું સૂચવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે તેઓને માખણ બહુ પ્રિય હતું. જ્યારે યશોદાજી તેને માખણ ભરીને માટલામાં મૂકતા ત્યારે કૃષ્ણ ભગવાન તે માટલું ફોડીને તેમાંથી માખણ ખાઈ જતા. કૃષ્ણ ભગવાનના એક પ્રિય મિત્ર પણ હતા, તેમનું નામ હતું સુદામા. સુદામા તે જ્યારે ગોકુળ મૂકીને મથુરા જાય છે. મારા પ્રિય સૌથી પ્રિય છે કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ.